કચ્છમાં સૌ પ્રથમવાર હાર્ટ ઓર્ગન ડોનેટ કરવા ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર સફળ રહ્યું. મળતી વિગત અનુસાર મૃતક સુનિલ વાલજી વિંજોડાને માર્ગ અકસ્માત નડતા સારવાર અર્થે આદિપુર ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ન્યુરોસર્જન ડોક્ટર પ્રસાદ ટેમકર તથા તેમની ટીમની સખત મહેનત તથા પ્રયત્ન છતાં મૃતકને બચાવવામાં નિષ્ફળતા નિવડતા મૃતકને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. મૃતકના પિતા શ્રી વાલજીભાઈ વિંજોડા તથા પરિવારે પોતાના પુત્રનું અંગદાન કરાવવાનું નક્કી કરતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ, ધવલભાઈ આચાર્ય, નવીનભાઈ, દામજીભાઈ, પૂનમભાઈ તેમજ રણજીતભાઈ તેમજ કુમારભાઈ, ડોક્ટર કિશન કટુઆ, ડોક્ટર અરવિંદ માતંગ, ડોક્ટર સુનિલ સૂર્યવંશી, જેપી મહેશ્વરી તથા રામભાઈ માતંગને જાણ કરાતા મૃતકના અગત્યના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લેવાતા ડિવાઇન લાઈફ હોસ્પિટલના અશોક હિરાણી, પપિત કુમાર, જહેશભાઈ સોલંકી તેમજ વિજેશભાઈ, ગુલાબભાઈ, ઓટી ટીમ, ધર્મેન્દ્રભાઈ, ડોક્ટર નિલેશ પટેલ, ડોક્ટર ભૂપેન્દ્ર, ડોક્ટર પિયુષ પટેલ, આઈસીયુ નર્સિંગ ટીમ દ્વારા સિમ્સ હોસ્પિટલના ડોક્ટર તથા ટીમ દ્વારા હાર્ટનું તથા આઈકેડી હોસ્પિટલના ડોક્ટર તથા ટીમ દ્વારા લીવર તથા કિડનીનું સક્સેસફુલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સિટી ટ્રાફિક પીએસઆઈ શ્રી એસ વી ડાંગર સાહેબ તથા તેમની ટીમ દ્વારા હાર્ટને કંડલા એરપોર્ટ સુધી પહોંચાડવા ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરથી કંડલા એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોરનું સફળ પ્લાનિંગ કર્યું હતું. ત્યારબાદ લીવર તથા કિડનીને બાય રોડ અમદાવાદ સુધી પહોંચાડવા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી બી એસ ચૌહાણ સાહેબ તથા તેમની ટીમ દ્વારા આદિપુરથી માળિયા સુરજબારી સુધી મોટા રૂટમાં પાઇલોટિંગ લીડ સફળ રહી હતી. અંગદાન મહાદાનનું સૂત્ર સાર્થક કરતા મૃતકના પિતા શ્રી વાલજીભાઈ તથા પરિવારે મૃતકના અગત્યના ઓર્ગન ડોનેટ કરી 5 લોકોની જિંદગી બચાવી સમાજમાં તથા પૂરા કચ્છમાં પ્રેરણા પૂરી પાડી ગર્વ અનુભવ્યો હતો. મૃતકના અંતિમ સંસ્કાર પહેલા તેનું હાર્ટ બીજા દર્દીની બોડીમાં બેસાડી જીવનદાન આપવામાં સફળ રહ્યું હતું. ખરેખર મૃતક સુનિલ પોતાની જિંદગી તથા પરિવારથી અલવિદા થયો, પરંતુ 5 જીવ બચાવીને અમર પણ રહ્યો છે. આ સમગ્ર પ્લાન સફળ બનાવવામાં ડિવાઇન લાઈફ હોસ્પિટલના સેન્ટર હેડ શ્રી આલાપભાઈ જોબનપુત્રાની અગત્યની ભૂમિકા રહી હતી. हम लोग अहमदाबाद मरिंगो सिम्स हॉस्पिटल से, यहाँ पे एक हमें इंडिकेशन का एक डोनर है, ब्रेन डेड डोनर है, जो कि यंग 25 ईयर ओल्ड पेशेंट है, जिसका हम लोग हृदय निकाल के, हार्ट निकाल के, एक 50 साल की एक लेडी है जो कि एंड स्टेज हार्ट डिजीज से पीड़ित है. उनके हार्ट की जो पंपिंग कैपेसिटी है एकदम कम हो गई है, बहुत ज़्यादा तकलीफ में है पेशेंट. उसको हम यहाँ से हार्ट को लेके जाके ट्रांसप्लांट करेंगे, उससे वो पेशेंट को फायदा होगा. कल हम लोग को इसके बारे में इंटीमेशन मिला यहाँ के हॉस्पिटल डिवाइन लाइफ, यहाँ के जो सीनियर डॉक्टर्स हैं, डॉक्टर प्रसाद, डॉक्टर गौरव और मौलिक सर हैं, और अपने अशोक भाई हैं जो यहाँ के एडमिन हेड हैं. इन लोगों ने डोनर को बहुत अच्छे से मैनेज किया और सब प्रोसेस को स्मूथली, ताकि आगे ऑर्गन को आदिपुर से अहमदाबाद में शिफ्ट किया जाए और अच्छी कंडीशन में ऑर्गन प्रिजर्व रहे, उसके लिए बहुत अच्छे से सहयोग किया. उसके साथ साथ यहाँ की जो पुलिस अथॉरिटीज़ और यहाँ की जो लोकल एनजीओस और काफ़ी सारी ऑर्गेनाइजेशंस ने, ताकि ये काम फर्स्ट टाइम हो रहा है यहाँ से सफल तरीके से हो सके, इसके लिए बहुत बड़ा बड़ा सहयोग दिया. इसके लिए मरिंगो सिम्स की तरफ से मैं और हमारी टीम, डॉक्टर हिरेन डोलकिया सर हमारे सीनियर एनेस्थेटिस्ट, डॉक्टर विपुल आयर हमारे सर्जन एसोसिएट, और मैं डॉक्टर किशोर गुप्ता, और बाकी पूरी टीम हमारे ट्रांसप्लांट कोऑर्डिनेटर मिस्टर गौरव और बाकी सब हमारी परफ्यूजन टीम जो कि डॉक्टर आकाश लीड कर रहे हैं, उनके सब की तरफ से और हमारे चीफ और मरिंगो सिम्स की तरफ से हम लोग बहुत बहुत शुक्रिया अदा करते हैं. और हम आशा करते हैं कि आने वाले टाइम में भी और ज़्यादा डोनेशन और एक्टिविटीज़ इस हॉस्पिटल से, इस रीजन से हो सके, ताकि जो पेशेंट्स हार्ट की दिक्कत से पीड़ित हैं उनको ऑर्गन डोनेशन और ऑर्गन इम्प्लांटेशन से इसका बड़े से बड़ा फ़ायदा मिल सके और अच्छे से अपनी ज़िंदगी जी सकें.